गुड मॉर्निंग बेटा, आजनो आपणो दाखलो विजय लक्ष्मी अने सिद्धिनो। दाखलाने जोईए अने समझिए कि शू कहेवा मांगे छे। विजय लक्ष्मी अने सिद्धि एक पेढ़ीना 5:3:2 ना प्रमाणमां नफो नुकसान वहेंचता भागीदारो छे। तारीख 1/4/2016 ना रोज सिद्धि निवृत्त थाय एटले छेल्लो भागीदार छे ए निवृत्त थाय छे। निवृत्तिनी शरतो नीचे मुजबनी हती। विजय अने लक्ष्मीनुं नवुं नफा नुकसानुं प्रमाण 2:3 राखवुं। नवुं आप्युं होय एटले आपणे लाभनुं शोधवुं ज पड़शे। पेढ़ीनी पागड़ीनुं मूल्यांकन 60,000 करवुं। रोकाणोनी बजार किंमत 40,000 छे, जे किंमतथी रोकाणो सीधी लई जशे। देवादारोमांथी 3,000 घालખાદ માંડી વાળવી અને 5% ઘાલખાદ અનામત રાખવી। ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 1,000થી વધારે આંકવામાં આવેલ છે। ઇમ્પોર્ટન્ટ હવાલો છે 5માં નંબરનો। કામદાર વળતરનો રૂપિયા 7,000નો દાવો મંજૂર કરેલ છે। સિદ્ધિ ને 12,000 રોકડા ચૂકવવા અને બાકી જો વધે છે તો એને શું કરશું આપણે લોન। તારીખ 31/3/2016 રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબનું હતું। ઓકે, પાકું સરવૈયું એ લોકો આપ્યું છે, મૂડી ખાતા આપ્યા છે, રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર ભંડોળ, લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ। સામે જમીન મકાન છે, યંત્ર છે, રોકાણ છે, સ્ટોક છે, દેવાદાર છે, ઘાલખાતા નામત બાદ કરીને રોકડ ખાતું આપ્યું છે। તમે આપણે આપણા દાખલા ઉપર જઈએ, તમારી સામે રકમ રાખજો, વાંધો ન આવે। સૌથી પહેલા બાકી આગળ લાવ્યા તરીકે ભાગીદારોની મૂડી 85,064,071 અને પછી રોકાણ વધઘટ ભંડોળ, પરંતુ રોકાણોનો હવાલો છે એટલે એને બાકી રાખીએ, મુલતવી રાખીએ। કામદાર વળતરનો દાવો પણ છે એટલે એને પણ રાખીએ। લેણદારો બરાબર છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બરાબર છે, લખી નાખવાના રહેશે 56,000, કારણ કે લેણદારોમાં કોઈ હવાલો છે નહીં। પ્રોવિડન્ટ ફંડ એની નીચે 42,000 બરાબર છે। સામે જઈએ તો જમીન અને મકાન આપણને આપેલા છે 1,30,000, યંત્રો છે આપણી પાસે 70,000, રોકાણો આપણી પાસે છે પણ રોકાણો ઉપર હવાલો છે, સ્ટોક આપણી પાસે છે 35,000 પણ એમાં હવાલો છે એટલે ઇન્ટરનલ કોલમમાં 35,000 લખવાના રહેશે બરાબર છે। આગળ વધીએ તો દેવાદારો પર પણ હવાલો છે એટલે 23,000 અને 2 હવાલા છે એટલે એને રાખશો આવી રીતે, અને રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે 36,000। તો આ પાકું સરવૈયું પુટ ઓફ કર્યું આપણે, મૂક્યું। નિવૃત્તિની શરતો નીચે મુજબની હતી એટલે કે હવાલાઓ ઉપર જઈએ તો વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખો। તો નવું નફા નુકસાનના પ્રમાણ આપણી પાસે હોય, જૂનું હોય તો એના પરથી આપણે શું શોધવું પડે તો કે લાભનું પ્રમાણ શોધવાનું થાય। નિવૃત્તિ છે એટલે લાભ, પ્રવેશ હોય તો ત્યાગ। લાભનું પ્રમાણ આપણી પાસે છે તો વિજય જે છે એ શું કરે છે તો કે ત્યાગ કરે છે। લાભના પ્રમાણનો દાખલો ચાલતો હોય અને જવાબ માઇનસમાં આવે તો તે ત્યાગ કરે છે તેમ કહેવાય। એટલે અહીં ત્યાગ કરતા 2 ભાગીદારો થાય, એક તો સિદ્ધિ તો થશે જ, જે રિટાયર્ડ થાય બેટા, જે નિવૃત્ત થાય એ વ્યક્તિ તો ત્યાગ કરે જ છે, પણ ઉપરાંત બીજો નંબરનો ભાગીદાર કોણ છે તો કે વિજય છે, જે ખુદ પોતે પણ ત્યાગ કરે છે। એનો મતલબ એમ થયો કે લક્ષ્મીના ભાગની બધી જ ભાગડી જે છે એ સિદ્ધિ અને વિજયને મળતી હોય તો લાભ કરે। હવે પાઘડીનું કુલ મૂલ્યાંકન આપણી પાસે 60,000 છે, તો સિદ્ધિને મળવાપાત્ર રકમ કઈ હોય તો કે 2/10। સિદ્ધિનો ભાગ કેટલો બેટા? 2/10 એટલે 12,000 સિદ્ધિની પાઘડી, અને વિજયને પાઘડી કેટલી થશે તો કે વિજય માટે પણ શું કરવાનું તો કે 60,000, અને એનો ત્યાગ કેટલો આવ્યો? 1/10 એટલે 60,000 × 1/10। જો અહીં ધ્યાન રાખજો, આ 12,000 1/10 નથી કરવાના, કારણ કે આપણે કુલ પાઘડીમાંથી જ આ બાબત કરવાની છે। શ્રવણ શું કરશે તો કે આ 12,000 × 1/10 કરે છે। એવું ક્યારે કરવાનું થાય? જ્યારે તમને સિદ્ધિના મળવાની ભાગની પાઘડી જે છે એ બંને પાઘડી સામે બંને ભાગીદારો શું કરતા હોય? લાભ કરતા હોય। અહીંયા બંને ભાગીદારો લાભ નથી કરતા, અહીંયા એક જ ભાગીદાર લાભ કરે છે, તો એક ભાગીદાર ત્યાગ કરે, તો જેટલો ત્યાગ કરે છે એ કુલ પાઘડીમાંથી જ જશે।
तो ए थयो 6000। एटले आपणी आम नोंध बने लक्ष्मीना मूड़ी खाते उधार, लाभ करनार भागीदारना मूड़ी खाते उधार, ते त्याग करनार भागीदारना मूड़ी खाते जमा 12000 અને 6000। तो एज आपणे शुं करशुं तो के पोस्टिंग करशुं। तो लक्ष्मीना मूड़ी खातामां उधार बाजू, ओके, तो आ लक्ष्मीनुं मूड़ी खातुं छे एनी उधार बाजू, पण विगत केटली पड़े? बे, કે વિજયના મૂડી ખાતે અને સિદ્ધિના મૂડી ખાતે। અને વિજયના મૂડી ખાતામાં જમા બાજુ, એમ સિદ્ધિના મૂડી ખાતામાં પણ જમા બાજુ, લક્ષ્મીના મૂડી ખાતે 6000 અને 12000। આપણે લોકોને નિવૃત્તિની અંદર પાઘડીની આમનોંધ કરતી વખતે કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ। એક જ સિમ્પલ બાબત યાદ રાખવાની, લાભ કરતો ભાગીદાર ઉધારને, ત્યાગ કરતો ભાગીદાર જમા